બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીની યાત્રાધામ અંબાજી મંદિરની આવકમાં નોંધપાત્ર ઘટાડો, કોરોના વાયરસની અસર નડી. યાત્રાધામ અંબાજી ગુજરાતનું પ્રસિદ્ધ અને મોટું યાત્રાધામ છે. અહીં ગુજરાતના તેમજ બહારના યાત્રાળુઓ દર્શન કરવા આવતા હોય છે અને શ્રદ્ધારૂપે માતાજીના ભંડારમાં દાન ભેટ મૂકતા હોય છે. આથી માતાજીનો ભંડાર છલકાતો હોય છે અને મંદિરમાં દાનનો અવિરત પ્રવાહ વહેતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની અસર માતાજીના દાન ભેટમાં પણ જોવા મળી હતી. આ વર્ષે કોરોના વાયરસને લીધે લોકડાઉનના કારણે અંબાજી મંદિર 19 માર્ચથી 8 જૂન સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું. તેથી મંદિરને દાનભેટની આવકમાં ઘટાડો થયો હતો. તેમજ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની સાવચેતી રૂપે ભાદરવીનો મહામેરો પણ રદ કરાયો હતો. તેમજ આ મેરા દરમિયાન મંદિર પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું. તેથી અંબાજી મંદિરના મેરા દરમિયાન થતી દાનભેટની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગયા વર્ષે એપ્રિલથી ઓગસ્ટ માસ દરમિયાન 5,59,92,369 રૂપિયાની દાનભેટની આવક થઈ હતી, જેમાં ભાદરવી પૂનમના મેરા દરમિયાન 4.64 કરોડની આવક હતી, જ્યારે આ વર્ષે દરમિયાન 59,52,757 આવક થવા પામી છે. આમ આ વર્ષે અંબાજી મંદિરના આવકમાં 5,39,712 કયા જેટલા ઘટાડો થયો છે. નોંધનીય છે કે મંદિર ટ્રસ્ટની આવકમાં નોંધપાત્ર ઘટાડો હોવા છતાં મંદિર ટ્રસ્ટ દ્વારા લોકડાઉન દરમિયાન 1 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. તેમજ લોકડાઉન સમય દરમિયાન અંબાજીમાં બહારથી આવેલા અને ક્વોરન્ટાઇન કરાયેલા પરપ્રાંતિ માટે બંને ટાઈમ ભોજન તેમજ ચા નાસ્તાનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.